वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર

હરિયાને આયે સુખ દીન ભાવિક વિપ્રત પુર મે ભુવન આયે સંત નૃપ હરિજન સહ કિતનિકબેર ઝોડિયે સે હરિચલત ભયે દિગ્વિજય મહાકીન ભગવાન શ્રી જોડિયામાં ધર્મનો મહાન દિગ્વિજય કરીને એક કથા એવી પણ છે આપણા શાસ્ત્રોમાં જોડિયાના રાજા ભગવાન શ્રીહરિના દ્વેષી હતા ભગવાને દિવ્ય પરચો બતાવી અને રાજાને સત્સંગી કર્યા હતા પોતાની મૂર્તિમાં ભાવવાન બનાવ્યા હતા એટલે ભગવાન શ્રીહરિએ દિગ્વિજય કર્યો પોતાનો પ્રતાપ નવખંડ ધર માં સ્વામી છતરાયા ચાલે રાજ આવ્યા અવની પર આવી રીતે કરીને હરિભક્તોને મહા સુખ આપીને ત્યાંથી ચાલ્યા ઉંડવતી નદી ને ઉતરી હરિયાણા કરીને ગામ છે ત્યાં પથાર્યા તે ગામમાં એક ભાવિક વિપ્ર હતા સંતો દરબારો હરિભક્તોની સાથે શ્રીહરિ તે વિપ્ર હરિભક્તના ઘરે પધાર્યા ત્યાં થોડી વાર રોકાયા પછી ત્યાંથી શ્રીહરિ ચાલ્યા ત્યારે સાથે નવાઈ ઉપજેવી અદ્ભુત સવારી હતી સહુ અત્યંત ઉત્સાહમાં હતા આગળ ચાલતા નવા નગર આવ્યા ત્યાંના સહુ હરિભક્તો સમાચાર સાંભળીને તુરંત આવ્યા સહુના મનમાં અત્યંત ઉત્સાહ હતો શ્રીહરિ નાગનેહવતી નદીએ આવ્યા સુખધામ તે નદી આવી એટલે ઘોડેથી ઉતર્યા તેમાં નાહ્યા જામનગરના મહારાજા જામ સાહેબને શ્રીહરી પધારે છે એવા સમાચાર મળ્યા આજે પણ આપણા સત્સંગમાં જામનગરનો સત્સંગ ભાવનગરનો સત્સંગ અતિ વિશાળ સત્સંગ છે જામનગરના કડિયા ભક્તોનો સત્સંગ શ્રીજી મહારાજ વખતમાં એ સત્સંગના બીજ રોપાયા ત્યાર પછી રઘુવીરજી મહારાજ પણ ત્યાં ઘણી વાર પધાર્યા છે ગુણાતાનંદ સ્વામીએ એ સત્સંગના બાગનું ખૂબ સારું સિંચન કર્યું અને મહાપુરુષદાસ સ્વામી ત્યાં ઘણું રોકાતા જામનગરનું નાનું જે મંદિર છે એનું પ્રથમ સ્થાપન મહાપુરુષદાસ સ્વામીએ કર્યું છે આજે તો જો કે આપણી પાસે સમય ઓછો છે ક્યારેક સભામાં હું સંભળાવીશ જામનગરનો મહાન ઇતિહાસ આપણા સત્સંગના એક બે પાસામાં સમાયેલો છે ભગવાન શ્રીહરી જામનગર પધાર્યા છે જામનગરના મહારાજા જામ સાહેબને શ્રીહરી પધારે છે સમાચાર મળ્યા ગજુભાઈ ઝાલા નામે જામ સાહેબના મામા કહેવાતા તેઓ શ્રીહરીના અનન્ય ભક્ત હતા જામ સાહેબે તેમને પોતાની પાસે બોલાવ્યા બીજા પણ જામ સાહેબના સચિવ હતા તેમને પણ બોલાવ્યા પછી રાજાની જેટલી સવારી હતી તે બધી તરત તૈયાર કરાવી હાથી ઘોડા રથ બધાને સોનાના સાજથી શણગારીને રમણીય બનાવ્યા રાજાના જેટલા વાજિંત્રો હતા ડંકાને નિશાન પણ તૈયાર કરાવ્યા બધાને શ્રીહરીને સન્મુખ મોકલ્યા જામ સાહેબના દિલમાં શ્રીહરીને મળવાનો ઘણો ભાવ હતો બધી સવારી શ્રીહરિની પાસે આવી વાજિંત્રોના શબ્દ ચારે બાજુ છવાઈ ગયા કેવા દરિયાઈ દિલના આ બધા રાજાઓ હતા મહારાજના સમયનું ગુજરાત એ ગુજરાતના ક્રાંતિકારી રાજાઓમાં વડોદરાના સયાજીરાવ ગાયકવાડ સરકાર આ બાજુ જામનગરના જામ સાહેબ ભાવનગરના વજયસિંહ બાપુ અને ગોંડલના ભગવતસિંહ દરબાર એ સમયના ક્રાંતિકારી આદર્શ પ્રજાપોષક પ્રતિષ્ઠિત મહારાજાઓ જે ગણાય ઇતિહાસમાં જેમની સુવાસ જેમની સેવાઓ જેમની કારકિર્દી કાળાતીત બનીને પ્રસરી રહી છે એવા મહારાજાઓમાં આ બધા રાજાઓ હતા જેમણે સમાજના શ્રેય માટેના ઘણા ઉત્તમ કાર્યો કર્યા દાદા રાજાને કેટલો બધો ભાવ હતો તમે જુઓ સામેથી મંત્રીઓને બોલાવ્યા સામેથી કારભારીઓને બોલાવ્યા ભગવાન આપણા નગરમાં પધારે છે રાજ્ય ઉચિત એમનું સન્માન થવું જોઈએ રાજધર્મના આ બધા લક્ષણો છે નટુ દાદા તમારા ઘરે મહેમાન આવે તો એની કેવી સાર સંભાળ કરવી કેવી આગતા સ્વાગતા કરવી એ ઘરની મુખ્ય વ્યક્તિની જવાબદારી થાય ને કે નહીં ઘણા ખીચડીના મહેમાન હોય ઘણા શીરાના મહેમાન હોય સમજ્યા ને તમે મુખ્ય માણસની આ જવાબદારી છે દરેક દુનિયાભરના અત્યારના પ્રોટોકોલની અંદર પણ એવું છે કે એક દેશમાં બીજા દેશનો વડાપ્રધાન કે પ્રેસિડેન્ટ કે રાજા આવતા હોય ત્યારે એનો સત્કાર તમને ખબર છે પ્રોટોકોલ પ્રમાણે જ કરવો પડે રાજ્ય સત્તા અત્યારે સલામત છે ધર્મ સત્તા ઘણી બધી અસ્તતાને કિનારે પહોંચી ગઈ છે પરંતુ તેમ છતાં કોઈક જગ્યાના અંશ દેખાય છે જેમ કે મહાશાઇ પોપ અત્યારે કોઈ પણ જગ્યાએ આવે તેનું રાજ્ય સન્માન દરેક દેશમાં થાય છે ભગવાન શ્રીહરિ જ્યારે પૃથ્વી ઉપર હતા ત્યારે મહારાજનું એવું વ્યક્તિત્વ હતું કે જ્યાં જ્યાં મહારાજ ગયા છે અમદાવાદમાં ગયા છે વડોદરામાં ગયા છે ભાવનગરમાં ગયા છે જ્યાં જ્યાં મહારાજ પધાર્યા છે ત્યાં રાજ્ય સન્માન સાથે મહારાજનું સ્વાગત થયું છે ભગવાન શ્રીહરીનું અનેરું વ્યક્તિત્વ એવું હતું કે સુરતમાં મહારાજનું જે સામયું થયું અરદેસર કોતવાલે જે સામયું કર્યું ઇતિહાસમાં રાજાને મહારાજાઓને પણ એવું સન્માન નથી મળ્યું વડોદરામાં ભગવાન શ્રીહરીની સવારી નીકળી નગરયાત્રા નીકળી ચલે ગજ બેઠ કે મહારાજા ચલે સમર શિર નાના સાહેબ ઢોળે વડોદરાના શહેરમાં ભગવાન શોભા યાત્રા જે નીકળીને અદભૂત અભૂતપૂર્વ અને ઐતિહાસિક હતી જામનગર માં મહારાજ પધાર્યા છે જામનગર ની વાત આવે ત્યારે સત્સંગની એક બે ઘટનાઓ એવી ઘટી છે જામનગરની અંદર આ સંપ્રદાય શા માટે આટલો મહાન છે આ સંપ્રદાય શા માટે આજે આ કળિયુગની અંદર જયારે ધર્મ આખો ખખડી ગયો છે ત્યારે પણ આ સ્વામિનારાયણ સંપ્રદાય અડી ખમ ઉભો છે સમુદ્રમાં દીવા દાંડી હોય ખબર છે ને ચારે બાજુ અંધાર પટ છવાઈ ગયો હોય દાદા હા દરિયાનું કાળું ડિબાંગ પાણી અને આકાશ બંને એક થઈ ગયા હોય અને ત્યારે અડધી રાત્રે મધ્ય રાત્રે વાહન ચાલતું હોય જહાજ ચાલતું હોય દરિયાનું પાણી કાળું આકાશ પણ કાળું ધરતીને આકાશ નો ભેદ મટી ગયો હોય દરિયામાં રાત્રે દાદા આવી ઘનઘોર અંધારી રાત્રિમાં માં પણ જહાજને કઈ દિશામાં ચાલવું કઈ દિશામાં જહાજ આગળ વધે એના માટે શું હોય દીવા દાંડી લાઇટ હાઉસ અંગ્રેજીમાં કહેવામાં આવે દૂર બળતો એક નાનો એવો પ્રકાશ એક નાનો એવો દીપક એક નાનો એવો ચિરાગ એક નાની એવી જ્યોત દરેક જહાજોને દરિયામાં ફરનારા તમામ વાહનોને દિશા બતાવતા હોય ખબર છે ને દાદા દુનિયામાં આવા દિશા બતાવનારા બહુ ઓછા રહ્યા છે હવે આ શાસ્ત્રો શું કામ કરે છે થોડું બોલો આજનો માણસ શું છે ઘણા માણસો વાત મારી દશા બેઠી પણ બેઠે જ ને દિશા ભૂલે એની દશા બે હે દશાને સારી કરવા માટે પેલા આપણે દિશાને સારી પકડવી જરૂરી છે જેની સારી દિશા હશે એની દશા સારી જ હશે કહેવાય છે લક્ષ્ય સિદ્ધ કરવાની વાતો બહુ થાય છે પણ લક્ષ્યને શુદ્ધ કરવાની વાતો નથી થતી કેવું સરસ લખ્યું લક્ષ્ય સિદ્ધ કરવું જ જોઈએ મેં ધાર્યું એટલે તેમ અર્થમ સાધ્યામય દેહમ પાત્યામય પૂરું કરવું જ જોઈએ લક્ષ્ય સિદ્ધ કરવું એના કરતા પણ લક્ષ્યને શુદ્ધ કરવું અઘરું છે એક ચોર ચોરી કરવા માટે ગમે તે કરી છે તો શું લક્ષ્ય પાર પાડ્યું કેવાય એની બધી મહેનત કેમાં ગઈ પાણીમાં લક્ષ્યની શુદ્ધિ બહુ જરૂરી છે એટલે કે દિશાનું નિર્ધારણ કરવું જીવનમાં બહુ જરૂરી છે કહેવાય છે ને ગતિ પ્રગતિ અને સદગતિ ગતિ એટલે મોશન એવરી વન હેઝ મોશન દુનિયાની દરેક વસ્તુ પાસે ગતિ છે આ જગત ગતિશીલ છે તમને ખબર છે ને પાણી પાસે પણ ગતિ છે પવન પાસે પણ ગતિ છે પૃથ્વી પાસે પણ ગતિ છે માણસ પાસે પણ એવરી વન હેઝ મોટ અોગ્રેસ ગતિ છે પણ પ્રગતિ દિશા વિનાની દોટ એ ગતિ છે કોઈ લખ્યું કેવું સરસ દિશા વિનાની દોટ એ શું છે ઘાંચી નું બળદ ચાલે ને પણ ગતિ કેવાય કે ના કેવાય બોલો કેવાય ને આજની દુનિયા ચાલે છે પણ કોની જેમ કોની જેમ પેલા સ્વામીજી પૂછ્યું ભગત પાણી ક્યાં છે ગોળામાં ગોળો ક્યાં છે પાણીયારે પાણીયારું ક્યાં છે રસોડામાં રસોડું ક્યાં છે ઘરમાં ઘર ક્યાં છે ગામમાં ગામ ક્યાં છે શહેરમાં શહેર ક્યાં છે દેશમાં દેશ ક્યાં છે પૃથ્વી ઉપર પૃથ્વી ક્યાં છે પાણીમાં પાણી ક્યાં છે ગોળામાં પાછું હતું ત્યાંનું ત્યાં હવે આનું શું થાય બોલો પાછો ઘરનો ઘરમાં ગોધો જોડાણો જેમ ઘાણી રે નેપોલિયન બોના પાર્ટ તમને નામ સાંભળ્યું છે ઇતિહાસમાં બરાબર એના જેટલા યુદ્ધ કોઈ લડ્યા નથી આ પૃથ્વીમાં એનો ઇતિહાસ થોડો વાંચીએ તો આપણા તો રૂવાડા ઉભા થાય કે પૃથ્વી ઉપર આટલો ખુનખાર માણસ જન્મી શકે ચંગીજ ખાન ઇતિહાસની અંદર નેપોલિયન એટલા ક્રાંતિકારી એવા મિજાજી માણસો હશે ખબર નહીં પૃથ્વીના નકશાને બદલી નાખ્યો હશે ત્યારે આલ્પ્સની પર્વતમાળા ઓળંગી ગયો માણસ વિચાર તો કરો કેટલું મોટું સૈન્ય મરી ગયું પણ છતાં માણસનું મનોબળ ઢીલું ન પડ્યું તમે વિચારો નેપોલિયન છેલ્લે છેલ્લે કેદની અંદર મેરો ખબર છે ને તમે જાણતા છો ઇતિહાસ અને છેલ્લા છેલ્લા એના આપેલા સ્ટેટમેન્ટમાં હતું આઈ હેવ નોટ સીન સિક્સ હેપી ડેઝ ઇન માય લાઈફ શું કહ્યું છેલ્લે આઈ હેવ નોટ સીન સિક્સ હેપી ડેઝ ઇન માય લાઈફ કારણ શું ગતિ ખૂબ હતી એની પાસે જબરજસ્ત ગતિ હતી પણ શું નહોતું પ્રગતિ કોઈ નોક્કસ દિશામાં પ્રગતિ થવી જોઈએ ને એને કોઈ રાષ્ટ્ર માટે કોઈ દેશ માટે કોઈ સારા નિર્માણ માટે કાર્ય કર્યું તો હજુ પણ વંદનીય હતું ચંગીઝ ખાન નું પણ આવું હતું ગામમાંથી નીકળે અત્યારે આખી દુનિયામાં અજયભાઈ ચંગીઝ ખાને એટલા બધા ગામો ને આડેધડ લૂટતો ધડ એના મનમાં મૂળ આવવો જોઈએ બસ સવારે ઉઠે એટલે આજ જોબ શું કરવાની બહેનોની હત્યાઓ દીકરાઓની હત્યાઓ ચંગીજ ખાને એટલી ભયંકર કરી છે અને ખજાનો એટલો ભેગો કરેલો એને ખજાનો ભેગો કરેલો ખજાનો લૂંટેલો એ ચંગીજ ખાન સિવાય કોઈને ખબર નહીં એ ચંગીજ ખાનનો ખજાનો શોધવા માટે અત્યારે આખી દુનિયાની સરકારો મહેનત કરે છે કે જો એ ખજાનો મળી જાય ખરેખર સાચી વાત કહું છું ખોટી વાત નથી કરતો એના માટે સરકારે કેવા કેવા પ્રયત્નો કર્યા છે ક્યાં ક્યાં સુધી ભૂગર્ભ ની અંદર ઊંડી ઉતરી છે સરકાર રેકોર્ડ છે અત્યારે એટલો ભેગો કરીને છુપાયો છે પણ હજી મળતો નથી હું કહેવા એ માગું છું ગતિ કરતા પ્રગતિ મહાન છે એક દિશામાં મહેનત કરવી અબ્રાહિમ લિંકન પાસે ગતિ નહીં પ્રગતિ હતી મહાત્મા ગાંધી પાસે ગતિ નહીં શું હતું પ્રગતિ હતી આજના નરેન્દ્રભાઈ મોદી પાસે ગતિ નહીં શું છે કોઈ એક દિશામાં કામ કરવું કોઈ દિશા નક્કી કરીને ચાલવું લક્ષ્ય નક્કી કરીને ચાલવું ગતિ કરતા પ્રગતિ મહાન છે અને પ્રગતિ કરતા પણ સદગતિ મહાન છે પ્રગતિ બીજાને શાંતિ આપે છે સાંભળજો પોતાને નહીં પણ સદગતિ બીજાને પણ શાંતિ આપે છે પોતાને પણ શાંતિ આપે આટલો ફેર છે તમારે કયો રસ્તો લેવો છે હવે ગતિ પ્રગતિ અને સદગતિ આપણો આ સત્સંગ આપણી આ કથા વાર્તા આ સદગતિની યાત્રા છે આ એક જ યાત્રા એવી છે જેમાં આપણને પણ આનંદ થાય બીજાને પણ આનંદ થાય બાકી તો આખી દુનિયામાં ચારે બાજુ એ આગ લાગે છે લાગે છે ને ભગવાન સ્વામિનારાયણનું કેટલું દિવ્ય કાર્ય હતું જામનગરમાં અઢીસો સંતોને લઈ સ્વરૂપાનંદ સ્વામી પધાર્યા છે ભગવાન શ્રીહરિની આજ્ઞા હતી વિચરણ કરવા માટે આવ્યા છે સાંભળજો નાની વાત જામનગરની વાત આવે એટલે આ પ્રસંગ યાદ આવે આવે ને આવે જ સ્વામી પધાર્યા છે ગામમાં ભિક્ષા માગવા જાય અઢીસો સાધુઓ હતા પૂરી ભિક્ષા મળતી નહોતી ગામની બહાર એક લખોટા તળાવ હતું તળાવની ઉત્તર બાજુએ મોટા ઝાડ હતા એ ઝાડની નીચે સંતોએ પડાવ નાખેલો ત્યાં બેસતા ધ્યાન કરતા માનસી પૂજા કરતા ભિક્ષામાં જે અન્ન આવે તે જમતા એવામાં એક દિવસ મહાજન વણિક ત્યાંથી નીકળ્યા સાધુને જોઈ ભાવ થયો પગે લાગી વંદન કરી પૂછ્યું આપ કોણ છો અમે સાધુ છીએ કોના સાધુ અમે ભગવાન સ્વામિયાણના સાધુ છીએ આ વળી નવું નામ આ નવું ટીલું આ નવો પંથ આ બધું શું સંતોએ પરિચય આપ્યો ત્યારે વણિક મહાજનોએ પ્રશ્ન પૂછ્યા કે આ બધી અમને ખબર પડે નહીં અમે તો ભગવાન કૃષ્ણને ઓળખીએ શું તમારામાં કૃષ્ણ જેવો ખરો કૃષ્ણ છે સ્વરૂપાનંદ સ્વામીએ આંખો બંધ કરી મહારાજની મૂર્તિને યાદ કરી અને વાણિયાને કહ્યું મહાજન દેખો દેખો સોર અઢીસો સંતો આંખ બંધ કરીને બેઠેલા ધ્યાનમાં અને અઢીસો સાધુના શરીરમાંથી તેજ નીકળ્યું અઢીસો એ અઢીસો સાધુ કૃષ્ણ રૂપે દર્શન આપે છે અરે ભગવાન સ્વામિનારાયણ કા પ્રતાપ એસા હે ઉશકે ધ્યાન કે પ્રભાવ છે એ સબ કૃષ્ણ જે છે દેખલો અઢીસો સાધુએ કૃષ્ણ રૂપે દર્શન આપ્યા વાણિયાઓને ખૂબ ભાવ થયો વાણિયાઓએ અઢળક ભિક્ષા આપી એવું કહેવાય છે સંતો પણ રાજી થયા ભિક્ષાનું અન્ન મળ્યું પણ સાધુ રોજ જમાડવાના એ સમયમાં તો તમને ખબર ને અઢીસો માણસનું જમણવાર કરવું એટલે બહુ મોટી વાત હતી આફ્રિકામાં આપણા હરિભક્તો છે મિલિયનર બિલિયનર હરિભક્તો છે વાત કરે કે સ્વામી અમે નાના હતા ત્યારે અમારા બાપુજી પાસે સાંભળેલું છે કે ગામમાં બે સાધુ આવ્યા હોય ને રસોઈ આપવી હોય ને ત્યારે ગામના બે પરિવાર ભેગા થાય ને ત્યારે માણ રસોઈ આપી શકતા અમે બે પરિવાર ભેગા થાય ત્યારે કેવી રીતે સંતોની સેવા કરી હરિભક્તોએ એના હમણાંના દાખલા સાંભળીને આપણા આપણને એમ થાય કે આ તો આપણે ભાગ્યશાળી હવે આ એકવીસમી સદી તો અતિભાગ્યશાળી કે ખાવા પીવાનો પ્રોબ્લેમ આ પૃથ્વી ઉપર રહ્યો જ નથી હવે તમારા બધાના ઘરમાં જેટલું ખાવું છે એના કરતા વધારે હશે કોઈને પ્રોબ્લેમ ખરો આ ચિત આજે કે કાલ શું ખાશું અજયભાઈ ભાઈ કાલે શું પહેરશું હવે આ પ્રોબ્લેમ ખરો હવે બીજા પ્રોબ્લેમ બહુ નવા ઉભા થઈ ગયા કાલ કોને ઊંધો પાડીશું કાલે કોનો ભૂક્કો બોલાવી દેસુ ચંગીજ ખાન જેવી વૃત્તિ વધવા લાગ્યું નથી લાગતું કાલે કયા ગામને લૂંટવું છે બરાબર અઢીસો સંતોને ભિક્ષા પૂરી મળતી નહીં સંતો ભૂખ્યા રહેતા ત્યાં સુધીની વાત છે કે એ તળાવ હતું તળાવમાં મૂળા વગેરે ધોવા લોકો આવે એ મૂળાની ઉપરની ભાજી હોય પાંદડા હોય એ નાખી દીધા હોય સંતો સ્વરૂપાનંદ સ્વામીને પૂછવા એવા સ્વામી તમારી આજ્ઞા હોય તો ભૂખ એટલી બધી લાગી છે આ મૂળાના પાન પડ્યા છે મેં ખાઈએ લોકોએ નાખી દીધેલા મૂળાના પાન સંતો ધોઈને જમતા બે દિવસ પહેલા શ્રીજી સ્વામીએ સવારે વાત કરી હતી કે એક સમય કંડારી ગુરુકુલમાં અમે જ્યારે સાધુ થયા ત્યારે એવું હતું કે ગુરુકુલમાં પૂરું જમવાનું અન્ન નહોતું ઘીની તો વાત જ નહીં કરવાની તેલય લિમિટેડ હોય દૂધ તો માંડ માંડ જોવા મળે ખીચડીને ગોળનું પાણી એ મારો સંતોનું રેગ્યુલર જાજુ ભોજન અને દૂધી નું તો મહિનો ચાલે ખેતરમાં જે રહેતા એ પણ ભાડું ભાડુંત મકાન હતું નાનું એવું રૂમ એક નાનું રસોડું પણ આપણને થાય એક મોટા પુરુષનું તપ પૂજ્યપાત ગુરુદેવ જેવા મહાપુરુષનો સંકલ્પ મહારાજ ભળ્યા કે આજનું જે ગુરુકુલનું ક્ષેત્ર આજે જે ગુરુકુલનું કાર્ય આપણો જે આ લોયાધામ પરિવાર આજે દેખાય છે એ જુદો છે પણ છવ્વીસ સત્યાવીસ વર્ષ પહેલા આવી પરિસ્થિતિ તો આ તો બસો વર્ષ પહેલાની વાત શું પરિસ્થિતિ હશે આપણે કલ્પના કરી શકીએ ને એટલે કહું છું સંતો એટલા ભૂખ્યા કે લોકોએ નાખી દીધેલા મૂળાના પાન સંતો ખાવા તૈયાર થાય સ્વરૂપાનંદ સ્વામીને દયા આવી એક બાજુ મહારાજની આજ્ઞા હતી રસકસના નિયમ પહેલા અમારા સંતો ભિક્ષા માંગી ભિક્ષામાં પણ જે કઈ આવે એને પાણીમાં જબોળી એના ગોળાવાળી અને છ પ્રકારના રસ એ નીચોવી અને પછી જમવું તો ઘનશ્યામ દાદાને મજા પડી જો આવું પ્રકરણ ઘનશ્યામ દાદા મહિનો ચલાવ્યું હોય ને આ શાકોત્સવમાં હમણાં ભૂકા બહુ બોલાવી પણ આપણા સંતોએ ખૂબ તપ કર્યું છે હું બધાને કહું છું તમે બધા જીવનમાં લખી રાખો બસ તમારી પાસે ને મારી પાસે આજે જે કંઈ સારું છે ને એનું કારણ આપણા પૂર્વ મહા મહાપુરુષો એની તપશ્ચર્યાનું ફળ છે આજે પણ ગુરુજી કેટલું તપ કરે છે કેટલો દાખલો કરે છે કેટલી મહેનત કરે છે એમના દાખલાનું એમના તપનું ફળ અમે ભોગવીએ છીએ તમારી પાસે પણ જે કંઈ સારું છે એનું કારણ પણ માતા પિતાની સાધના માતા પિતાની તપશ્ચર્યા ત્યારે તમારી પાસે કંઈક સારું મળ્યું છે ક્યારેય ભૂલવું ન જોઈએ વારંવાર કહું છું જે વૃક્ષ મૂળ સાથે જોડાયું હોય ને મૂળ સાથે જોડાયું હોય ને એ વૃક્ષ જ ફળવાન બની શકે ફૂલવાન બની શકે સમજો છો ને તમે ફલીભૂત થવા માટે માટે અને ફળવા માટેનો ટૂંકો ક્રમ છે આપણા મૂળ સાથે કનેક્ટેડ રહેવું જોઈએ ક્યારેય ન ભૂલાવું જોઈએ સ્વરૂપાનંદ સ્વામીને થયું એક બાજુ મહારાજની આજ્ઞા બીજી બાજુ સંતોનું દુઃખ સ્વામીએ પત્ર લખ્યો મહારાજને મહારાજ આપની આજ્ઞા હોય તો સંતોની આવી ઈચ્છા છે એમને છૂટ આપો સાધુને ભિક્ષા પૂરતું પાસે અન્ન નથી મળતું સ્વામીનો પત્ર આવ્યો એના જવાબમાં શ્રીજી મહારાજે પત્ર લખ્યો કે સ્વામી અમે એક વાર્તા લખીએ છીએ મહારાજે વાર્તા લખી એક સારા સદગુરુ હતા એક ઝૂંપડી મારીને અખંડ ભજન કરતા હતા એને એક ગ્રહ ભક્ત રોજ એક શેર ચોખા આપતો રોજ એક શેર ચોખા આપી જાય એ ચોખા બાફી સદગુરુ જમી લેતા બીજી કોઈ પ્રવૃત્તિ નહીં અખંડ ભગવાનનું ભજન સ્મરણ એની પાસે એક મુમુક્ષો આવ્યો પ્રાર્થના કરી ગુરુ મહારાજ તમારી સાથે રાખો તમારો દાસ સેવક બનાવો સદ્ગુરુએ કહ્યું કે મારી પાસે કોઈ આજીવિકાનું સાધન નથી એક શેર ચોખા આવે છે એમાંથી માંડ માંડ મારું ગુજરાન ચાલે છે તું મારી સાથે રહેવાની વાત કરે પણ થશે શું તારું જમીશ શું ત્યારે પેલા મુમુક્ષુ શિષ્યે એમ કહ્યું કે સ્વામીજી તમે ચોખા રાંધો છો ને હા એ ચોખા રાંધ્યા પછી એ ચોખાનું જે ધોવરામણ હોય ઓછામણ જેને કહીએ એ પીને હું રહીશ પણ મને આજ્ઞા આપો સંત રાજી થયા એને રાખ્યો ગુરુ અને શિષ્ય ભજન કરે છે એક ચોખા જમે છે એક ચોખાનું ઓસામણ પીવે છે એમાં ત્રીજો શિષ્ય આવ્યો એણે પ્રાર્થના કરી મારે આપની સાથે જ રહેવું છે અમે બે આવી રીતે રહીએ છીએ ત્યારે પેલા ત્રીજા મુમુક્ષુએ કહ્યું કે તમે મારી ચિંતા ન કરો જે પાત્ર રહી છે ને પાત્ર એ પાત્રને પાણીથી ધોઈ અને એ પાણી પીને પણ હું તમારી સાથે રહેવા માગું છું આવી રીતે ત્રણ જણા રહે છે એમાં ચોથો શિષ્ય આવ્યો આવ્યો અને ચોથા કહ્યું કે હું તમારી સાથે કેવળ જળપાન કરીને રહીશ આ નાની વાર્તા લખીને શ્રીજી મહારાજે એમ લખ્યું સ્વામી જેને કલ્યાણનો ખપ હોય ને એ તો પાણી પીને પણ કલ્યાણના માર્ગે રહી શકે છે હવે તમને યોગ્ય લાગે એમ કરજો સ્વરૂપાનંદ સ્વામી આ પત્ર સંતોની સભામાં વાંચ્યો સંતોની આંખો ભીની થઈ ગઈ આસુ દડદડ પડવા લાગ્યા કે ખરેખર મારી ભૂલ થઈ ગઈ કે મહારાજ પાસે માફી માંગી અમે મહારાજની આટલી આજ્ઞાની છૂટ માંગી એ પણ અમારાથી ભૂલ થઈ વિચારો તમે અને આજે સ્વરૂપાનંદ સ્વામી વગેરે સંતો આવી રીતે રહે છે એમાં એક દિવસ એવું બન્યું આ જામ સાહેબ જેની વાત કરીએ છીએ નીકળ્યા છે બાલા હનુમાનજી છે એના દર્શન કરવા જાય છે રસ્તામાં તળાવ આવ્યું તળાવના કિનારે સાધુઓને જોયા ઉભા રહ્યા દીવાન સાહેબને કહ્યું કે આ સંતો કોણ છે તપાસ કરો તપાસ કરી ખબર પડી આ સાધુઓ આવી રીતે અઠવાડિયા પંદર દિવસ અહીંયા રહ્યા છે જામ સાહેબ નજીક આવ્યા ખૂબ ભાવ થયો જામ સાહેબે સંતોને કહ્યું સંતો અમારું અન્ન સ્વીકારો રાજ્યમાંથી તમારે માટે ભિક્ષાનું અન્ન મોકલું છું સ્વરૂપાનંદ સ્વામી કહ્યું મહારાજ અમારા ભગવાનની આજ્ઞા છે અમે રસોઈ નહીં લઈ શકીએ અમારા મહારાજે આજ્ઞા કરી છે ભિક્ષાનું અન્ન સ્વીકારવું અને પણ રસકસ વિનાનું જમવું રાજાને વધારે ભાવ થયો કે પોતાના દેહના નિર્વાહને અર્થે પણ આ સાધુઓ ભગવાનની આજ્ઞા તોડે નહીં એવા છે અને પછી સંતો ગામમાં ભિક્ષા માંગવા નીકળતા ત્યારે રાજાના જ માણસો ભિક્ષાનું અન્ન તૈયાર કરી અને સંતોની જોડી છલકાવી દેતા વિધવિધ પ્રકારના મેવા મીઠાઈ મિષ્ટાન બધું જોડીમાં નાખતા ભિક્ષામાં તો જે આવું તે પવિત્ર છે સંતો લઈને આવતા છ દિવસ આવા નીકળ્યા ઘી ગોળ લોટ બધું આવે જોડીમાં સ્વામીને ખબર પડી ગઈ કે આ રાજાએ સંતો માટે વ્યવસ્થા ગામના ખૂણે ખૂણે કરી દીધી છે કે સ્વામી અને ભગવાનના સંત આવે એટલે એની જોડીમાં નાખો હિશ્યાનું નાખો સારી સારી વસ્તુઓ નાખો છ દિવસ દરરોજ આવી રીતે સારું અન્ન આવવા લાગ્યું સ્વરૂપાનંદ સ્વામીએ સંતોને કહ્યું સંતો આપણને મહારાજની આજ્ઞા છે રસકસનો ત્યાગ કરવો ભગવાનને રાજી કરવા માટે તપ કરો તો આપણે હવે આ ગામમાં તો આપણું તપ થતું નથી જે ગામમાં સન્માન મળે એ ગામનો આપણે ત્યાગ કરવો જોઈએ જે ગામમાં સન્માન મળે સારી સમૃદ્ધિ મળે સારા વૈભવ મળે એ ગામનો ત્યાગ કરવો જોઈએ સંતો ગામ છોડી દીધું રાજાને ખૂબ ગુણ આવ્યો ગામના માણસોને ખૂબ ગુણ આવ્યો બોલો ત્યાગ કરી દીધો આજે હું એ કહેવા માંગુ છું જામનગરમાં સત્સંગના બીજ આવી રીતે રોપાયેલા જામનગરના રાજા સચિવ અને એમના મામા ગજુભાઈ ઝાલા બધાને મોકલ્યા છે સચિવ વગેરે આવ્યા છે ઘોડા ઉપરથી નીચા ઉતરીને શ્રીહરી પાસે તત્કાળ આવ્યા ચરણોમાં પડ્યા બંનેના હૃદયમાં અત્યંત ભાવ ભર્યો હતો બંનેએ શ્રીહરીની આગળ શ્રીફળની ભેટ મૂકી વિનય ભર્યા વચન કહ્યા આજ અમારા ધન્ય ભાગ્ય છે આપના દેવ દુર્લભ દર્શન અમને થયા આપ પધારી રહ્યા છે એવા સમાચાર જ્યારે જામનગરના મહારાજા જામ સાહેબે સાંભળ્યા ત્યારે તેમના મનમાં ઘણો આનંદ થયો તરત જ અમને બંનેને બોલાવીને તેમણે કહ્યું એટલે મેં આ બધું લઈને આવ્યા છીએ જેમણે ગોકુળને મથુરામાં રહીને અનેક ચરિત્ર કર્યા અનંત અસુરોને માર્યા અને દ્વારકાનું નિર્માણ કર્યું વ્યાસજીએ જેમને વેદોમાં અનાદિ કૃષ્ણ કહ્યા છે તે કૃષ્ણ ભગવાન અત્યારે કળિયુગમાં પ્રગટ થયા છે છે જેટલો પોતાનો પ્રતાપ તે સર્વેને સાથે લઈને તેઓ પ્રગટ થયા છે અત્યારે જીવોના પાપ કર્મથી મુક્ત કરવા માટે ભૂમિ ઉપર ચારે ધામમાં વિચરણ કરી રહ્યા છે જીવોનો ઉદ્ધાર કરવા દરેક પૂર અને ગામમાં જાય છે જેના સદભાગ્ય હોય તેને તેઓ ઓળખાય છે જેઓ તેમને નથી માનતા તે બધા યમપુરના અધિકારી બને છે આવું કહીને જામ સાહેબે અમને આપની સન્મુખ મોકલ્યા છે આ હાથથી આ ઘોડાઓ આ રાજ્ય સન્માન એ સાથે લઈને અમને મોકલ્યા છે આવી વિનંતી સચિવ વગેરે કરી કોઈક માણસ આપણી પ્રશંસા કરે આપણા વખાણ કરે ત્યારે આપણે શું જવાબ આપવો શ્રીજી મહારાજે વાત કરે છે પોતે ભગવાન છે પોતે પર બ્રહ્મ છે છતાં પણ વિવેક નામનો એક દસમો નિધિ એટલો જીવનમાં જરૂરી છે ઘણી વાર ફૂલણસી કાગડાની વાત તમે સાંભળી હશે સાંભળી છે એક કાગડો હતો ભૂખ્યો થયેલો ચારે બાજુ ફરવા નીકળ્યો અને એમાં શ્રાદ્ધના દિવસો ચાલતા હશે કોઈ ખીરને પૂરી નાખેલી ખીર તો કોઈ બીજા કાગડા જમી ગયા પણ પૂરી હતી પૂરી કાગડો ચાંચમાં પકડી અને ઝાડ ઉપર બેસી ગયો અને બહેનું એવું બરાબર એ જ સમયે નીચે શિયાળ આવ્યું શિયાળ પણ ભૂખ્યું થયેલું કાગડાની ચાંચમાં પૂરી જોઈને શિયાળની મોઢામાં પાણી આવી ગયું પણ શિયાળને થયું હું તો જમીન પર ને આ ઝાડ પર કાગડાના મોઢામાંથી પૂરી કઢાવવી કેમ એને શું કર્યું કાગડાના વખાણ ચાલુ કર્યા અરે અરે કાગડા ભાઈ ભગવાને શું તમને રૂપ આપ્યું છે બોલો કાગડો તો ફૂલાઈને ફાટી ગયો હશે હા શું તમને રૂપ આપ્યું આવો સરસ મજાનો તમારો રંગ આવો તો કોઈ પણ પશુને પંખીને નથી આપ્યો અને શિયાળ શું બોલ્યું ખબર કે તમને રૂપ આટલું મધુર આપ્યું છે તમારી વાણી કેટલી મીઠી હશે જો સંભળાવો તો ખબર પડે કાગડાને ભૂલાઈ ગયું શું શું ભૂલાઈ ગયું આ નાની વાર્તા કેટલું બધું સમજાવી શકે આજના મોટા ભાગના કાગડાઓને પૂરી મળ્યા પછી છે ને આ ભૂલાઈ જાય છે કે મોઢામાં પૂરી છે સમાજ પ્રશંસા કરે છે સમજી શકાય એની ઉદારતા છે એમાં ઉદારતા પણ હોઈ શકે કપટ પણ હોઈ શકે છળ પણ હોઈ શકે વાસ્તવિકતા પણ એ શું છે એ તો બહુ દૂરની વાત છે પણ જ્યારે જ્યારે આપણા મોઢે આપણી કોઈ પ્રશંસા કરે અજયભાઈ બાઇબલમાં બહુ સરસ હમણાં એક વાત વાંચતો હતો બાઇબલમાં એટલે કે એક્ઝેક્ટ બાઇબલમાં તો જુદી જુદી રીતે એનું નિરૂપણ થયું છે પણ કેથેકલ આપણે કેથેલિક આર્ટિકલ છે બહુ સરસ બે પ્રકારના પાપ બે પ્રકારના પાપ એક ક્ષમ્ય પાપ અને એક પાપ બે પ્રકારના પાપનું વર્ગીકરણ કર્યું ક્રિશ્ચિયન લોકોએ ક્ષમ્ય પાપ એવા પાપ ગણાવ્યા કે જે પાપને ભગવાન માફ કરી દે છે પ્રાર્થના કરીને બરાબર કૃપા દ્વારા એક ક્ષમ્ય પાપ છે એના પણ પ્રકારો ગણાવ્યા પછી બીજા પ્રકારના પાપ છે જેને સેવન ડેડલી સિન્સ કયા કાર્ડિનલ સિન્સ આ પાપ એવા છે ભગવાન માફ નથી કરતા ગણાવું છું અહંકારી આંખ પેલા પાપ કયા છે તમે વ્યસન કર્યા ફેલ ફતુર કર્યા મોતોક કર્યા બરાબર એ બધા પાપ કેવા ક્ષમ્ય પાપ જે માફ કરવામાં આવશે માફી આપવામાં આવશે તમારા પાપ બક્ષવામાં આવશે બરાબર ને પણ આ બધા પાપ કેવા છે સેવન ડેડલી ભગવાન જેને માફ નથી કરતા જેનાથી પોતાનો અને બહુ મોટો વિનાશ થાય છે એનું નામ છે સેવન ડેડલી પાપ આંખ સૌથી પહેલું શું ગણાયું આપણા સત્સંગમાં દાસપણાનો મહિમા છે ને એવો જ એના કરતા પણ વિશેષ ક્રિશ્ચિયન બંધુઓમાં પણ છે મેં આ ક્રિશ્ચિયનના બે ચાર દાખલાઓ સાંભળ્યા વાંચ્યા જાણ્યા પછી મને અતિ એમથી શું હોય છે કોઈ પણ ધર્મને વિશે કંઈક તો સત્ય પડ્યું જ હોય છે અત્યારના પોપ નામ શું છે મને ફ્રાન્સિસ અત્યારના પોપ ફ્રાન્સિસ જેવા પોપ ગાદી ઉપર આવ્યા એટલે સૌથી પહેલું ચરણ એમણે શું કર્યું સૌથી પહેલું કાર્ય એમણે જેલમાં ગયા કેદીઓ હતા એ બધા ગુનેગાર વ્યક્તિઓના પગ ધોયા કોઈ ધર્માચાર્ય આટલી સામાન્ય કક્ષાનું કાર્ય કરી શકે અહોભાવી ફ્રાન્સિસ ની સત્ય ઘટના લાગે આપણને એ પોસ્ટ પર પહોંચ્યા પછી એ સ્થાન ઉપર પહોંચ્યા પછી આવો વિચાર આવો ને એ પણ દુર્લભ છે પાંચ પ્રકારની આંખ હું ઘણી વાર કથામાં કહું છું માણસની આંખમાં બધી જ વસ્તુની ખબર પડી જાય નાની આંખ નથી આંખમાં બહુ ભગવાને મૂક્યું છે શિકારી આંખ વિકારી આંખ બિચારી આંખ ભિખારી આંખ અને અહંકારી આંખ આના પર તો દાદા એક કલાકની કથા કરી શકાય સામેની આંખ ઉપરથી આપણને ડાયા માણસને ખબર પડી જાય ભિખારી કઈક માગવા એવા લાગે છે વિકારી ખોટી નજર બગાડે છે શિકારી આજે આ ક્રૂર બહેનો છે કોઈકનો પ્રાણ લઈ લે સાવધાન બરાબર બિચારી આજે આ માણસ લાચાર છે નક્કી આના ઉપર મોટો ભય તોડાઈ રહ્યો છે અને પાંચમી આંખ કઈ છે અહંકારી આંખ નંબર બે મિથ્યા બોલવા વાળી જીભ ભગવાન માફ નથી કરતા નંબર ત્રણ નિર્દોષ વ્યક્તિઓનું ખૂન વહાવનાર ને ભગવાન માફ નથી કરતા નંબર ચાર જેના હૃદયમાં સદા ષડયંત્ર રચાતા હોય એને ભગવાન માફ નથી કરતા નંબર પાંચ જેના પગ હંમેશા કુમાર્ગની દિશામાં જ આગળ દોડે છે ભગવાન માફ નથી કરતા નંબર છ હંમેશા કપટથી જ કામ કરે છે ભગવાન માફ નથી કરતા નંબર સાત કોઈ પ્રેમથી રહેતા હોય એના પ્રેમમાં પથરા નાખવાનું કામ કરે છે એને ભગવાન માફ નથી કરતા સાત પાપ જેને ભગવાન માફ નથી કરતા પણ આજ વાત કરે છે કોઈક વ્યક્તિ તમારી પ્રશંસા કરે ત્યારે તમે ફૂલાઈને ફાટી જાઓ પેલા કાગડાની જેમ અને કાગડાએ ગાવાનું ચાલુ કર્યું નાચવાનું ચાલુ કર્યું પૂરી તો નીચે પડી ગઈ તો લઈને ભાગી ગયો કાગડો કાઉ 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 આખું ગીત પૂરું કર્યું સોંગ ને જોવે તો ના દેખાય શિયાળ ના દેખાય પૂરી ત્યારે ખબર પડી તો સાવધાન બનો શ્રીજી મહારાજે શિક્ષા પત્રીમાં લખ્યું અમારા આશ્રિતો એ પોતાના મોઢે પોતાની પ્રશંસા ન કરવી આત્મશ્લાઘા ન કરવી શ્રીજી મહારાજને આવી રીતે જ્યારે સચિવોએ કહ્યું અમારા રાજાએ આવું કહ્યું છે તમારા માટે અહો ભાવથી આ બધું રાજ્ય સન્માન મોકલ્યું છે હવે શ્રીજી મહારાજ શું જવાબ આપે છે સાંભળજો ત્યારે મહારાજ તેમની સામે હસીને બોલ્યા અમારામાં કંઈ સામર્થ્ય નથી અમારા ગુરુ બહુનામી સદ્ગુરુ સદગુરુ રામાનંદ સ્વામી અપાર સમર્થ હતા તેઓ જ્યારે ભગવાનના ધામમાં ગયા ત્યારે તેમણે પોતાનું જે સામર્થ્ય હતું તે અમને આપ્યું છે આ તો ગુરુની પ્રસાદી છે આ તો ગુરુની કૃપા છે બાકી અમારામાં બોલો સમજાવી એક જગ્યાએ મેં ગયા ખાલી એક નાની સભા હતી અને ખાલી વાત કરી ભગત બહુ સરસ આયોજન છે ત્યારે ભગત શું બોલ્યા ખબર સ્વામી આ તો હું આવી ગયો ને બાકી આ બુડથલો કઈ ખબર પડતી જ નહોતી આ તો બધું મેં આવી પછી હમણાં ગોઠવ્યું બાકી ઊંધું મારવાના હતા આજે આ જવાબમાં શું છે એટલો ખતરનાક અહંકાર રણકે છે એક જગ્યાએ એક સભામાં રસોઈ બહુ સારી થઈ સભા પૂરી થઈ ગઈ પછી રાત્રે ફરી નાની સભા થઈ એટલે બે ચાર ભક્તોએ કીધું કે રસોઈ બહુ સારી હતી એટલે રસોઈ કરનારા ઘણા બધા હોય આપણે તો સાંભળ્યું હોય આપણે તો જોયું ન હોય એટલે અમારાથી એ રાત્રિ નાની સભામાં બોલાઈ ગયું કે આજે બધા હિ કીધું કે રસોઈ બહુ સારી હતી ફલાણા ભાઈએ બહુ જોરદાર સેવા કરી અને એટલું માઠું લાગ્યું દાદા એટલું માઠું લાગ્યું બે ભાઈ તો ઊભા થઈને જતા રહ્યા અમને તો કંઈ ખબર ન પડી અમને એમ કેમ કામ ગયા હશે બીજે દિવસે સમાચાર મળ્યા પાંચ જણાને ફોન કરીને કીધું ત્યારે ખબર પડી કે પેલા ભાઈને ખોટું એટલે લાગ્યું કે સ્વામી આનું નામ દીધું એ ક્યાં આ આવ્યો હતો ખાલી થોડી વાર આવીને આટો મારી નીકળી ગયો હતો કામ અમે કર્યું મહેનત અમે કરી આ બધા દોષ ભગવાન આ ગુનાને માફ નથી કરતા એટલે કહું છું નારદ ભક્તિ સૂત્રમાં નારદજી કહે છે ઈશ્વર અભિમાન દ્વેષિત્વાત ભગવાનનો મોટા મોટો દુશ્મન કયો હોય તો અહંકાર છે ક્રિશ્ચન બંધુઓ કહે છે ભગવાન જેને અક્ષમ્ય પાપ ગણે છે પહેલા નંબરમાં કોણ છે અહંકાર હું વારંવાર કહું છું અહંકારની શરૂઆત ક્યાંથી થાય છે ઓલવેજ અહંકાર સૌથી પહેલાં ક્યાં પ્રગટ થાય છે વાણીમાં કોઈ પણ માણસનો અહંકાર સૌથી પહેલાં ક્યાં પ્રગટ થાય છે વાણીમાં એટલે શ્રીજી મહારાજ ભગવાન છે તમે વિચારો ભગવાન છે આટલું મોટું ઐશ્વર્ય જેની પાસે છે છતાં શું બોલ્યા અમારામાં કંઈ નથી આ તો ગુરુની કૃપા છે આ તો એમની કૃપાથી બધું થયું છે ડાયા માણસો સજ્જન માણસો સારા સંતોની આ ભાષા હોય આપણને કોઈ કે સ્વામી તમે બહુ સારું કર્યું ત્યારે આપણે એટલું જ કહીએ આ તો મહારાજને લીધે થયું આ તો ગુરુજીની કૃપાથી થયું આ તો સંતો ભક્તોના સહકારથી થયું આટલું જો માણસ શીખી જાય ને તો ઘણું બધું શીખી જાય હા આ ગ્રંથ આપણને કેટલી સારી વાત શીખવાડે છે જુઓ હજી શ્રીજી મહારાજ બહુ સરસ એક વાત કરે છે અજયભાઈ આ વાત તો એવી વાત છે કે આપણે મેં બે ત્રણ વાર તો મેં વાત વાંચી શું અદભુત મહારાજ બોલ્યા જુઓ જે રીતે તેમની મરજીમાં આવે તે રીતે તેઓ અમને ફેરવે છે એટલે અમારા સદગુરુ રામાનંદ સ્વામી આ બધું એમની કૃપાથી છે અમે તેમની મરજી પ્રમાણે ચાલીએ છીએ અને આ વાત જ સાચી છે એમ તમે પણ સમજો અને જે અમારા સંતો છે તેમને પણ તમે પૂછી જુઓ અમે શ્રી કૃષ્ણનું ભજન કરીએ છીએ તેઓ અમારા મનમાં જેવી પ્રેરણા કરે છે એ પ્રમાણે અમે ચાલીએ છીએ પવનને આધારે જેમ પાંદડા ફરે છે તેમ શ્રી કૃષ્ણને આધારે અમે ફરીએ છીએ વી આર ઓનલી હિસ ઇન્સ્ટ્રુમેન્ટ શ્યામ તારે બનશે થઈને બજવું છે મારે શ્યામ તારી બનશે થઈને બજવું છે મારે સુર ક્યાં કેવા છેડવા એ જોવાનું તારે ભગવાનની મુરલી બની જઈએ હરિભાઈ કોઠારી એમ કહે ભગવાનનું રમકડું બની જઈએ પૂજ્યપાદ ગુરુજી એમ કહે ઠાકોરજી નું રમકડું બની જઈએ આપણે એને પછી જે આપણી પાસે કરાવવું હોય કરાવે ભગવત પાદ રામાનુજાચાર્યજી એમ કહે ભગવાન ની આગળ આપણે જળ બની જઈએ ચેતન મટી જઈએ આપણી બુદ્ધિ આપણું મન આપણા અહંકારને જ જન્મ આપશે આપણી બુદ્ધિ બુદ્ધિને મનને પણ લોક મારી વિશ્વાસ ને શ્રદ્ધાના અડક ખીલ્લા પકડી અને બેસી જઈએ કેવા પવન ને આધારે પાંદડા ફરે છે તેમ શ્રી આધારે અમે ફરીએ છીએ આખું જગત અમારી નિંદા કરે કે પૂજા કરે પરંતુ અમે તેમની મરજી ક્યારેય લોપતા નથી દરેક માણસની મરજી રાખીને શું ફાયદો અમે તો એક ભગવાન શ્રી કૃષ્ણની મરજી રાખીએ છીએ આખી દુનિયાને રાજી કરવા નીકળાય બધા ફેલ થયા ભગવાનને રાજી કરવા નીકળાય બધા સફળ થયા હરિભાઈ કોઠારી ફરિયાદ આવ્યા કોઈને આમ લાગે છે કોઈને તેમ લાગે છે ભાઈ ક્યારેક તો જોજે મારા વાલાને કેમ લાગે છે આપણે દરેક વાતે વિચારીએ કપડાં પહેરીએ તોય વિચારીએ મંદિરે જઈએ તો આવા પહેરીએ તો સારું લાગે બધાને વિચારીએ ને ગાડીમાં વિચારીએ દરેક વાતમાં કોઈકને આમ લાગે છે કોઈકને તેમ લાગે છે ભાઈ ક્યારેક તો જોજે મારા વાલા શરણે આવે છે તેમનો સંસારનો ફેરો ટળી જાય છે અમારામાં આટલું સામર્થ રહ્યું છે તે બધું અમે તમારી આગળ કહ્યું શ્રીહરિએ તેમની આગળ આટલી વાત કહી પછી રાજી થઈને તરત તૈયાર થયા રાજાના માણસોએ શ્રીહરની વાત સાંભળી ત્યારે તેમના મનમાં થયું આ નિશ્ચય સાક્ષાત પરમેશ્વર છે અંબાડીવાળો હાથી સોનેરી સાથથી શણગાર્યો હતો તે હાથી ઉપર બેસવા માટે બંને રાજપુરુષોએ હાથ જોડીને શ્રીહરિને વારંવાર ઘણી વિનંતી કરી અને તે હાથી ઉપર બેસાડ્યા ત્યાંથી શહેર તરફ ચાલ્યા ગજુભાઈ ઝાલા શ્રીહરિને ચામર કરવા બેઠા લોકો જય જયકાર કરવા લાગ્યા ચોપદાર જય જય ધર્મકુમાર આવું બોલવા લાગ્યા શહેરની ચારુ બાજુએ ફૂલના બગીચાઓ પાર કર્યા હતા ઠેક ઠેકાણે આંબાવાડીઓ બનાવી હતી તે રીતે નાળિયેરી વિવિધ પ્રકારની કેળોના બાગો પણ કર્યા હતા વિવિધ પ્રકારના પંખીઓ કોલાહલ કરીને વનોને ગજવતા હતા શરીરને પધારતા જાણીને મધુરધ્વનિ કરવા લાગ્યા બાગોમાં નારંગીના અપાર ઝાડ હતા દાડમ અને જામફળના ઝાડનો કોઈ પાર ન હતો જેટલા રસદાર ફળ ગણાય છે તે બધાના વૃક્ષો તે બાગમાં હતા જેટલા ફૂલઝાડ કહેવાય છે તે બધા પ્રફુલ્લિત થઈને શોભતા હતા શહેરના કિલ્લામાં જે બુરોજ હતા તે બધા ચાંદીના જેવા ચમકતા સુહામણા લાગતા હતા કિલ્લાના બધા જ કાંગરા સોનેરી હતા તેની શોભા બધે છવાઈ ગઈ હતી નગરના જેટલા દરવાજાઓ હતા તે બધા સારી રીતે શોભાવ્યા હતા શિલ્પશાસ્ત્રમાં જે કળાઓ કહી છે તે બધી આ જામનગરમાં જોવા મળે છે જ્યારે શહેરના દરવાજાની પાસે પહોંચ્યા ત્યારે નગરજનો સન્મુખ આવ્યા સૌએ પોતપોતાના કામ ધંધાઓને છોડી દીધા તેમને એક શ્રીહરીના દર્શનમાં જ અનુરાગ હતો સંધ્યા સમયે શ્રીહરી શહેરમાં આવ્યા રાજાએ શ્રીહરીના માનમાં ઘણી જ શોભા કરાવી હતી બજારોમાં પાણી છંટાવી દીધું હતું ફૂલ ઝાડના કુંડાઓ મુકાવ્યા હતા અને કેળાના ઝાડ લૂમ સાથે મુકાવ્યા હતા દીવાઓનો તો ક્યાંય પાર ન હતો ઘરોના જેટલા દરવાજાઓ હતા ત્યાં બધે મોતીના તોરણ બંધાવી દીધા હતા વેપારીઓની જેટલી દુકાનો હતી તેમને પણ સુંદર રીતે શોભાવી હતી સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને ઘરના ગોખ અને અટારીના ભાગમાં ઊભી હતી શ્રીહરિ જ્યારે નજીક આવતા હતા ત્યારે વિશુદ્ધ પ્રેમભાવથી તેમને તે સ્ત્રીઓ વધાવતી હતી શ્રીહરિ જ્યારે બજાર વચ્ચે નીકળ્યા ત્યારે ચોતરફ અપાર શોભા બની હતી મનોહર મૂર્તિના દર્શન કરીને લોકો પોતાના શરીરનું ભાન પણ ભૂલી જતા હતા ઘનશ્યામ સ્વરૂપમાં લોકોના ચિત્ત ચોટી ગયા સૌ દર્શન કરતા તૃપ્ત થતા નહીં ત્યારે શ્રીહરિએ અનંત પ્રકારે પોતાનું પ્રત્યક્ષ સામર્થ્ય પ્રગટ કર્યું હતું તેમના સૌંદર્યને દેખીને અનંત કામદેવ પણ શરમાઈ જતા હતા તેમની સાથે સુખદેવજી સનકાદિકો અને નારદજીના જેવા સંતો સુહામણા લાગતા હતા આખા શહેરના માર્ગોમાં વાજિંત્રોની ધૂમ મચી હતી કામદેવ અનંત દેખી કે લજ્જા લોકો રંગાઈ ગયા હતા શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમપુરમાં શ્રી હરિ જોડિયા નીકળીને સાંજે જામનગરમાં રાજ સન્માન સાથે પ્રવેશ્યા એ નામે પચીસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય